ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે કાવ્ય 4 સુંદર સુંદર તેનું સરસ મજાનું કાવ્ય ગાન કર્યું હતું. તો આ કાવ્ય ગાવાની મજા આવી હતી ને? હા, અને ત્યારબાદ મેં તમને કહ્યું હતું કે તમારે આ કાવ્ય ઘરેથી ગાવાની છે, તો બધાએ કાવ્ય ગાવાની પ્રેક્ટિસ કરીને. સરસ. તો હવે આજે આપણે આ કાવ્યની સમજૂતી મેળવીશું. સૌથી પહેલા આ કાવ્યનું આપણે પઠન કરીશું. સુંદર સુંદર સૂરજ સુંદર ચાંદો સુંદર, સુંદર સરિતા ને સરોવર, વિભુ હશે તો કેવા સુંદર, એવું થાટું મુજ મનમાં. ઉષા સુંદર નિશા સુંદર, સુંદર વન ઉપવન ગિરિવર, વિભુ હશે તો કેવા સુંદર, એવું થાટું મુજ મનમાં. માછલી સુંદર પંખી સુંદર, સુંદર ધરતી શાંત સમીર, વિભુ હશે તો કેવા સુંદર, એવું થાટું મુજ મનમાં. કવિતા સુંદર જીવન સુંદર, સુંદર તારા આભ વિસાર, વિભુ હશે તો કેવા સુંદર, એવું થાટું મુજ મનમાં. ભાષા સુંદર આશા સુંદર, સુંદર હૈયું ને માનવ, વિભુ હશે તો કેવા સુંદર, એવું થાટું મુજ મનમાં. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ કાવ્યની સમજૂતી મેળવીશું. સુંદર સુંદર સૂરજ સુંદર ચાંદો સુંદર, સુંદર સરિતા ને સરોવર, વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં. વિદ્યાર્થી મિત્રો, કવિ અહીં કહે છે કે તેમને તેમની આસપાસ રહેલી બધી વસ્તુ ખૂબ જ સુંદર લાગે છે. સૂરજ સુંદર ચાંદો સુંદર, કવિ કહે છે કે આકાશમાં ચમકતો સૂરજ અને ચાંદો તેમને ખૂબ જ સુંદર લાગે છે. આપણે પણ જ્યારે આકાશમાં સૂર્ય અને ચંદ્રને જોઈએ છે તો સુંદર લાગે છે ને? હા. હવે આગળ કહે છે, સુંદર સરિતા ને સરોવર. સરિતા, ફ્રેન્ડ્સ આ જુઓ, સરિતાનું દ્રશ્ય છે, કેવું સુંદર લાગે છે, બરાબર ને? મને તો સરિતાના કિનારે બેસવું ખૂબ જ ગમે છે. તમને ગમે છે? હા. આ જુઓ, આ સરોવરનું દ્રશ્ય છે. સરોવરમાં ઘણી બધી માછલીઓ, કાચબા, દેડકા વગેરે જેવા પ્રાણીઓ રહેતા હોય છે. તો કવિ કહે છે કે આ સૂરજ, ચાંદો, સરિતા અને સરોવર કેટલા બધા સુંદર છે. તો આવી સુંદર સુંદર વસ્તુ જેણે બનાવી છે તેવા પ્રભુ પોતે કેટલા સુંદર હશે, એવું તેમના મનમાં થાય છે. ઉષા સુંદર નિશા સુંદર, સુંદર વન ઉપવન ગિરિવર, વિભુ હશે તો કેવા સુંદર, એવું થાટું મુજ મનમાં. ફ્રેન્ડ્સ, અહીં કવિને ઉષા સુંદર લાગે છે. જો આ ઉષાનું દ્રશ્ય છે. આપણે પણ ઉષા સમયે વહેલા ઉઠી પ્રભુનું ધ્યાન ધરવું જોઈએ. ત્યારબાદ કવિ કહે છે, નિશા સુંદર. જો આ નિશાનું દ્રશ્ય છે. નિશા સમયે ધરતી ઉપર ચારે બાજુ અંધારું છવાઈ જાય છે. તો તમે જોયું ને કે ઉષા થાય એટલે ધરતી પર અજવાળું થાય, અને નિશા થાય એટલે ધરતી ઉપર અંધારું થઈ જાય, એટલે બંને એકબીજાના વિરોધી છે, બરાબર ને? આગળ જોઈએ. સુંદર વન, કવિ કહે છે તેમને ધરતી ઉપર આવેલા વન સુંદર લાગે છે. ફ્રેન્ડ્સ, આ વનમાં પણ કેટલા જાત જાતના વૃક્ષો અને પ્રાણીઓ રહે છે, તે બધાની સુંદરતા પણ જોવાલાયક હોય છે. ત્યારબાદ કવિને ઉપવન સુંદર લાગે છે.
ફ્રેન્ડ્સ, તમે ઉપવનમાં હિંચકા ઝૂલવા ગયા છો? હા, મને તો ઉપવનમાં બેસવું ખૂબ જ ગમે છે. ત્યારબાદ કવિ કહે છે, ગિરિવર સુંદર. ફ્રેન્ડ્સ, તમે વેકેશનમાં ફરવા જાઓ છો ને? હા, તો આવા ગિરિવર ઉપર ગયા છો ક્યારેક? હા, તો આવી જગ્યાએ જવાની પણ ખૂબ જ મજા આવે છે. તો કવિ કહે છે કે જેણે આ ઉષા, નિશા, વન, ઉપવન, ગિરિવર જેવી સુંદર સુંદર વસ્તુઓ બનાવી છે, તેવા પ્રભુ પોતે કેટલા સુંદર હશે તેવું મારા મનમાં થાય છે. માછલી સુંદર, પંખી સુંદર, સુંદર ધરતી શાંત સમીર, વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં. વિદ્યાર્થી મિત્રો, કવિને માછલી અને પંખી સુંદર લાગે છે. ફ્રેન્ડ્સ, તમે પણ ક્યારેક માછલીઘરમાં માછલી જોવા ગયા હશો. ત્યાં તમે રંગબેરંગી અલગ અલગ ઘણી બધી માછલીઓ જોઈ હશે, તો એ કેવી સુંદર લાગે છે, બરાબર ને? હા, તો એવી જ રીતે આપણે ઘણા બધા પંખીઓને જોયા છે, તો આ પંખીઓ પણ કેટલા સુંદર હોય છે. એવી રીતે કવિ કહે છે, સુંદર ધરતી શાંત સમીર. ફ્રેન્ડ્સ, કવિને આ આખી ધરતી જ ખૂબ જ સુંદર લાગે છે. આપણે પણ જોયું છે કે ધરતી ઉપર અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુઓ આવેલી છે, જેવી કે નદી, પર્વત, સરોવર, દરિયો, જાત જાતના વૃક્ષો, પશુ પંખી, ઘણી બધી વસ્તુ કે જે ખૂબ જ સુંદર લાગે છે, બરાબર ને? ત્યારબાદ કવિ કહે છે, શાંત સમીર. ફ્રેન્ડ્સ, તમે સમીરની લહેરખીઓ અનુભવી હશે. જ્યારે સમીર વાય છે તો વૃક્ષો પણ હવામાં ડોલવા લાગે છે, બરાબર ને? તો કવિને આ સમીર પણ ખૂબ જ સુંદર લાગે છે. કવિતા સુંદર, જીવન સુંદર, સુંદર ટાળા આભ વિસાર, વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં. ફ્રેન્ડ્સ, અહીં કવિ કહે છે કે તેમને કવિતા સુંદર લાગે છે. તો તમને પણ નવી નવી કવિતા ગાવાની અને સાંભળવાની ગમે છે ને? હા, તો એવી જ રીતે આપણને જે માનવ તરીકેનું જીવન મળ્યું છે તે પણ કેટલું સુંદર છે. તેથી જ તો આપણે આ ધરતી ઉપર આવેલી વિવિધ સુંદર સુંદર વસ્તુઓ જોઈ શકીએ છીએ, મધુર સંગીત સાંભળી શકીએ છીએ. તો આવું સુંદર જીવન મળ્યું છે તે પણ કવિને ખૂબ જ ગમે છે. આગળ કવિ કહે છે, સુંદર તારા આભ વિસાર. આ વિસાર આભમાં આવેલા તારા કવિને ખૂબ જ સુંદર લાગે છે. તેથી કવિ કહે છે કે આ બધી સુંદર વસ્તુ બનાવનાર પોતે પ્રભુ કેટલા સુંદર હશે એવું એમના મનમાં થાય છે. ભાષા સુંદર, આશા સુંદર, સુંદર હૈયું ને માનવ, વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં. ફ્રેન્ડ્સ, કવિને ભાષા સુંદર લાગે છે. આપણા આખા દેશમાં પણ કેટલી બધી અલગ અલગ ભાષા બોલતા લોકો વસે છે, બરાબર ને? તો એવી અલગ અલગ ભાષા બોલતા લોકો કવિને ખૂબ જ ગમે છે. આશા સુંદર, આપણને ખબર નથી કે આવતીકાલે શું થવાનું છે, છતાં પણ આપણે આવતીકાલના સારા સારા સપના જોતા રહીએ છીએ. જેમ કે આપણી બર્થડે આવવાની હજી મહિનાઓની વાર હોય તો પણ આપણે વિચારી રાખીએ છીએ કે બર્થડેમાં હું આવા કપડાં પહેરીશ, હું આવી ગિફ્ટ લઈશ, બરાબર ને? તો આપણે માનવી આવનાર સમયમાં પણ બધું સારું જ થશે તેવી આશા રાખીએ છીએ. તો આવા સુંદર હૃદયવાળા માનવી કવિને ખૂબ જ ગમે છે અને કહે છે કે આવી સુંદર આશાવાળા, સુંદર હૃદયવાળા માનવીને જેણે બનાવ્યા છે તેવા
પ્રભુ પોતે કેટલા સુંદર હશે તેવું તેમના મનમાં થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણી આ કાવ્યમાં કવિ કહેવા માંગે છે કે ચાંદો, સૂરજ, સરોવર, સરિતા, વન, ઉપવન આ બધું કેટલું સુંદર છે અને તેમાં રહેતા પંખી, માછલી, માનવી તે પણ એટલા જ સુંદર છે। તો આવી સુંદર સુંદર વસ્તુઓ જેણે બનાવી છે તે પ્રભુ પોતે કેટલા સુંદર હશે તેવો પ્રશ્ન કવિના મનમાં થાય છે। તો ફ્રેન્ડ્સ, હવે આ કાવ્યની સમજ તમને પડી ગઈ હશે, બરાબર ને ફ્રેન્ડ્સ? તો હવે પછી આ કાવ્યની સ્વાધ્યાયની ચર્ચા કરવા માટે ફરી મળીશું આવતા અંકમાં। આવજો।